નમસ્કાર, કચ્છોદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું ડેઝી શાહ. બુલેટિનની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર. કાશ્મીરની જેમ કચ્છની મુસ્લિમ મહિલાઓ પણ છે હસ્તકળામાં પારંગત, જરૂર છે પ્રોત્સાહન આપવાની. અમદાવાદના મુસ્લિમ ટ્રેડ ફેરમાં મોદીએ આપ્યો સફળતાનો મંત્ર. કચ્છની કોરી ક્રીક પાસેથી એક બોટ સાથે 4 પાકિસ્તાની માછીમારોની ધરપકડ. બીએસએફએ કરી ધરપકડ, કરવામાં આવશે સઘન પૂછપરછ. ભૂગર્ભ જળ અંગેનું પ્રમાણપત્ર આપવા ખેડૂત પાસે 15,000ની લાંચ લેતા ભુજના ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રીની ધરપકડ. ભૂગર્ભ જળ પેટા વિભાગનો ભૂસ્તર શાસ્ત્રી જયંતિ પટેલ એસીબીની ટ્રેપમાં સપડાયો. આરટીઓની ઝુંબેશ દરમિયાન સામખિયાળી પાસેથી વધુ 485 ઓવરલોડ વાહનો ઝડપાયા, 2.5 લાખનો દંડ કરાયો વસૂલ. કુલ 885 વાહનો પાસેથી 22.5 લાખ વસૂલાયા. અને ભુજમાં યોજાનારા હાઈટેક એગ્રી ફેરના પ્રારંભ આડે ગણતરીના કલાકો. ભુજ આવી પહોંચેલા મંત્રી દિલીપસિંહ રાઠોડનો કરાયો સત્કાર, મંત્રીએ પાઠવી શુભકામનાઓ. કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક આવેલી કોરી ક્રીકમાંથી બીએસએફના જવાનોએ એક બોટ સાથે 4 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. બીએસએફના જવાનો ક્રીકમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર આ પાકિસ્તાની માછીમારો પર પડી હતી. તેમની પાસેથી માછીમારીના સાધનો, માછલીઓનો કેટલોક જથ્થો મળ્યો છે. જો કે આ સિવાય તેમની પાસેથી કશી વાંધાજનક ચીજવસ્તુ ન મળી હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. ચારેય માછીમારોને કોટેશ્વરના કાંઠે લવાઈ રહ્યા છે, જ્યાં ઉચ્ચ અધિકારીઓ તેમની પૂછપરછ કર્યા બાદ ચારેય જણાને નારાયણ સરોવર પોલીસ મથકમાં સોંપી દેશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભારતીય કોસ્ટગાર્ડે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 2 બોટ સાથે 17 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી. બીએસએફએ ઝડપેલા ચારેય જણા માછીમારો જ છે કે કેમ તે અંગે ભુજ સ્થિત જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં વિવિધ સલામતી એજન્સીઓ પણ સ્વતંત્ર રીતે પૂછપરછ હાથ ધરશે. ભૂગર્ભ જળ અંગેનું પ્રમાણપત્ર આપવા પેટે ખેડૂત પાસે 15,000 રૂપિયાની લાંચ લેતા ભુજ ભૂસ્તરશાસ્ત્ર કચેરીના ભૂગર્ભ જળ પેટા વિભાગના ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રીની એસીબીએ ધરપકડ કરી છે. આરોપી જયંતિલાલ અંબાલાલ પટેલે ભચાઉ તાલુકાના માય ગામના ખેડૂત મહાદેવાભાઈ હીરાભાઈ આહિર પાસે 15,000ની લાંચની માગણી કરી હતી. મહાદેવાભાઈ ગામમાં 2 ગુંઠા જમીન ધરાવે છે. તેના ભૂગર્ભ જળ અંગે તેઓ પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા હતા. જો કે ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રીએ 15,000 રૂપિયાની લાંચ માગતા મહાદેવાભાઈએ એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના પગલે એસીબીએ બપોરે 1:15 વાગે ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબીની આ ટ્રેપથી અન્ય ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના પસીના પણ છૂટી ગયા છે. આજરોજ ભચાઉ તાલુકા માય ગામના ફરિયાદી શ્રી મહાદેવાભાઈ હીરાભાઈ આયરે અહીં રૂબરૂમાં આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેની ગામમાં 2 ગુંઠા જમીનમાં પાણીનો દાખલો લેવાના હેતુથી અત્રે ભુજની ભૂસ્તરશાસ્ત્રી કચેરીના ભૂસ્તર ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી શ્રી જયંતિભાઈ અંબાલાલ પટેલે 15,000 રૂપિયાની ભૂગર્ભના જળ અંગેના પ્રમાણપત્રની માગણી કરી વાયદો કરેલો હોય તે વાયદા આધારે પંચોની હાજરીમાં આજરોજ 13:15 વાગે ટ્રેપ કરતા તેઓ પંચોની હાજરીમાં અધ્યક્ષ ફાવદરવાળી નોટો સ્વીકારતા રંગે હાથે પકડાયેલ છે અને જે સંબંધે આગળની કાર્યવાહી ચાલુમાં છે. કચ્છમાં ઓવરલોડના દૂષણને નાથવા ત્રાટકેલી વાહન વ્યવહારની સ્ક્વોડે વધુ 485 વાહનો પાસેથી 10.5 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. વાહન વ્યવહાર કમિશનરની તાકીદના પગલે છેલ્લા 1 સપ્તાહથી સામખિયાળી ચેકપોસ્ટ ખાતે આરટીઓ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું છે. 1 સપ્તાહ દરમિયાન આરટીઓએ 400 ઓવરલોડ વાહનો પાસેથી 12 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો, તો છેલ્લા 2 દિવસ દરમિયાન આરટીઓએ વધુ 485 વાહનો પાસેથી 10.5 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આમ કચ્છમાં હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત આરટીઓએ અત્યાર સુધીમાં કુલ 885 વાહનો પાસેથી 22.5 લાખ રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા છે. ચેકિંગ કરાયેલા વાહનોમાં મોટાભાગના વાહનોમાં
सीमेंट कोलसा लोखंड अने हेवी मशीनरी नुं परिवहन थतुं हतुं। तो ओवरलोड वाहनों सामेनी झुंबेशमां भूजनी कचेरीना मोटा भागना अधिकारीओ जोड़ाता आ कचेरीनो रोजिंदो वहीवट कथळी गयो छे। भूजनी आरटीओ कचेरीमां हाल एक આસિસ્ટન્ટ આરટીઓ અને ચાર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને ત્રણ ઇન્સ્પેક્ટર ફરજ બજાવે છે। સાત ઇન્સ્પેક્ટર પૈકી છ જણા ઓવરલોડિંગની ઝુંબેશમાં વ્યસ્ત છે। માત્ર એક જ ઇન્સ્પેક્ટરથી કારભાર ચાલતો હતો અને તેમાંય આજે એકાએક તે ઇન્સ્પેક્ટરની તબિયત લથડતા આરટીઓ કચેરી જાણે કે ધણી ધોરી વિનાની થઈ ગઈ હતી। કાચા પાકા લાયસન્સ અને વાહનોના રજીસ્ટ્રેશન માટે આવેલા લોકોને બિનજરૂરી કલાકો સુધી કતારોમાં ઊભું રહેવું પડ્યું હતું। ખાસ કરીને મહિલા અરજદારો અને સૈન્યના જવાનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ઓટો એડવાઇઝર્સ એસોસિએશને આ પરિસ્થિતિ માટે આરટીઓ પર દોષારોપણ કર્યું હતું। તબીબી કારણોસર રજા પર ઉતરેલા ઇન્સ્પેક્ટરની બીમારી અંગે ઓટો એડવાઇઝર્સ એસોસિએશને શંકા વ્યક્ત કરી હતી। અગાઉ માત્ર બે જ ઇન્સ્પેક્ટરથી સુચારું ઢબે કામગીરી ચાલતી હતી, તો પછી હવે સાત સાત ઇન્સ્પેક્ટર હોવા છતાં લોકોને શા માટે આવી હાલાકી વેઠવી પડે તેવો અણિયાણો પ્રશ્ન એસોસિએશનના પ્રમુખે ઉઠાવ્યો હતો। સ્ટાફની ઘટ હોય તો લોકોને તે અંગે આગોતરી જાણ કરવી જોઈએ તેવો મુદ્દો પણ રજૂ કરાયો હતો। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મુસ્લિમ ઉદ્યોગપતિઓના ત્રિદિવસીય ટ્રેડ ફેરને આજે ખુલ્લો મૂક્યો હતો। ઉમ્મત બિઝનેસ કોન્કલેવના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સૂચક વાત કરતા જણાવ્યું હતું કે ક્ષમતા બધા પાસે હોય છે, પરંતુ તેના ઉપયોગની તક બધાને મળતી નથી। રાજ્ય સરકાર સૌને આવી એક તક પૂરી પાડવા ઈચ્છે છે। વર્ષોથી ગુજરાતની છબી વેપારી પ્રજા તરીકેની છે, પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાતે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પ્રવેશ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે। મુસ્લિમ બાળકોમાં હુન્નરની વિશિષ્ટ કુદરતી બક્ષિસ હોવાનું જણાવી મોદીએ સલામતી, સમાનતા, સમૃદ્ધિ અને સહભાગીદારીતાના ચાર મંત્ર આપ્યા હતા। તેમણે મુસ્લિમ મહિલાઓમાં છુપાયેલા હુન્નરનો ઉલ્લેખ કરી કાશ્મીરની સાથે કચ્છની મહિલાઓની હસ્તકળાનો ઉલ્લેખ કર્યો હતો। મેને એસી મુસ્લિમ માતાઓ બહેનો કો દેખા હૈ, ધે આર રીઅલ એન્ટરપ્રેનર્સ, ઉનકો અવસર દેને કે લિયે હમને આગે આના હોગા। મુસ્લિમ મહિલાઓ મેં ભી કુછ કર ગુજરને કી તાકત હૈ। આપ ભી દેખીએ કશ્મીર કે અંદર જો કશ્મીર મેં હેન્ડીક્રાફ્ટ કા કામ હૈ વો જ્યાદાતર મુસ્લિમ મહિલાઓ કે હાથ મેં હૈ। હમારે કચ્છ મેં જઈએ હેન્ડીક્રાફ્ટ કા કામ હૈ, જ્યાદાતર હમારી મુસ્લિમ મહિલાઓ કે હાથ મેં હૈ। હમ ઉનકો ઓર અધિક અચ્છી સ્કિલ દે કરકે उनको भी इक्वलिटी का लाभ कैसे मिले, हमारी मुस्लिम महिलाएं भी समान दर्जे से हमारे साथ कैसे कंधे से कंधा मिलाकर के इस विकास यात्रा में भागीदार बने, उसके भी सपने देखने चाहिए। और मैं तो चाहूंगा छोटा भी कार्यक्रम क्यों ना हो, एक छोटे कमरे में क्यों ना हो, लेकिन ऐसे एंटरप्रेनर हमारी मुस्लिम बहनें कभी उनको भी इकट्ठा करना चाहिए, उनके अनुभवों को सुनना चाहिए, उनकी क्या कठिनाइयां हैं उनको सुनना चाहिए, और उनको भी मदद हो सकती है तो हमने करनी चाहिए ताकि उनका हौसला बुलंद होगा और वे भी हमारी विकास यात्रा में भागीदार बनेगी। तो हम सिक्योरिटी की बात हो, इक्वलिटी की बात हो, हम सपना देखते हैं प्रॉस्पेरिटी का। सिक्योरिटी, इक्वलिटी, प्रॉस्पेरिटी एंड इक्विटी, गरीब से गरीब का उसमें भला होना चाहिए। इन चार मंत्रों को लेकर के सिक्योरिटी, इक्वलिटी, प्रॉस्पेरिटी एंड इक्विटी, इन चार मुद्दों को लेकर के हम आगे बढ़े और हम हर एक की जिंदगी में एक नई रोशनी लाएं, हम राज्य के विकास के अंदर हर किसी को हिस्सेदार बनाएं और हम नए सपने देख करके नए अचीवमेंट करने के सपनों को पूरा करने के प्रयास की और सबको सामर्थ्य दें, इसी एक अपेक्षा के साथ मैं इस पहले प्रयास को और वो भी एक एनजीओ के द्वारा किए गए प्रयास का मैं अभिनंदन करता हूं और सरकार की तरफ से इस प्रकार के सभी प्रयासों को सदा सर्वदा समर्थन मिलता रहेगा। और हम अपने पैरों पर खड़े हो, हमारे बच्चे जॉब सीकर न बने, हमारे बच्चे जॉब क्रिएटर बने, हम रोजी रोटी के लिए भटकने वाले लोग न बने, हम दुनिया को रोजी रोटी देने वाले बने, इस मिजाज से आगे बढ़ना है, उन सपनों को पूरा करें। અને અહીં સમય છે એક નાના વિરામનો।